નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડિયોની અંદર આપણે ધોરણ 9 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 16મો, જેનું નામ છે અજેય સહ ભવિષ્યતિ. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. જે તમે શરૂ કરશો એટલે આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણોની અંદર આપને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે, જેમાં વિડીયો પર ક્લિક કરશો તો તમે વિડીયો જોઈ શકશો અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 16મો. પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરો, જેમાં પહેલું સિંહાંત કતિ લક્ષણાની શિક્ષેત, તો જવાબ આવશે ક એકમ લક્ષણમ. ત્યાર પછી બીજો પ્રશ્ન, પ્રભુતમ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થ કહ કહ શબ્દ, તો જવાબ આવશે ખ અલ્પમ. ત્રીજું, ગર્દભ અવિશ્રામ કિમ વહતી, તો જવાબ આવશે ખ ભારમ. ત્રીજું, કાકહ ઇતિ શબ્દસ્ય કહ પર્યાય, તો જવાબ આવશે ગ વાયસ. ત્યાર પછી ઉદાહરણાનુસારમ શબ્દ રૂપાણમ પરિચયમ કારયત, જેમાં પહેલું નર, નર તો મૂળ શબ્દ નર પ્રકાર છે, અકારાંત પુલ્લિંગ પ્રથમા એકવચન. બીજું કાર્યાણી, તો મૂળ શબ્દ કાર્ય, અકારાંત નપુસકલિંગ પ્રથમ દ્વિતીય અને સપ્તમી બહુવચનનું રૂપ છે. ત્યાર પછી બંધુ ભી, તો મૂળ શબ્દ બંધુ, ઉકારાંત પુલ્લિંગ તૃતીય બહુવચન. અને ભારમ, મૂળ શબ્દ ભાર, અકારાંત પુલ્લિંગ દ્વિતીય એકવચનમ. ત્યાર પછી ગુર્જર ભાષાયામ ઉત્તરાણી લિખતી, પેલું મનુષ્ય બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ, તો મનુષ્ય બગલા પાસેથી સર્વ ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને એકાગ્ર ચિત્તે પોતાનું કામ કરવાનું શીખવું જોઈએ. કાગડા પાસેથી મનુષ્ય આ લક્ષણો શીખવા જોઈએ, ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બાંધવો, બેદરકારીનો અભાવ અને આળસ વિનાનું જીવન. બીજો પ્રશ્ન, ગધેડામાં ક્યાં ગુણો છે, તો ગધેડામાં 3 ગુણો છે, થાક્યા વિના બોજ ઉપાડવો, ઠંડી ગરમીની પરવા ન કરવી અને હંમેશા સંતુષ્ટ રહેવું. ત્રીજો પ્રશ્ન, કોઈ પણ પરિસ્થિતિમાં અજય બનવા માટે મનુષ્ય શું કરવું જોઈએ, તો જે મનુષ્ય પશુ પક્ષીઓના આ 20 લક્ષણોને કામકાજની બધી અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તે કોઈ પણ પરિસ્થિતિમાં અજય બનશે. ચોથો પ્રશ્ન, શ્લોક પૂર્તિ કુરયત કુરુત, પેલો પ્રભુત મલ્પ કાર્યમ વાયો નર કર્તુમ ઇચ્છતિ સર્વારંભેણ તત્કુર્યાત સિંહાદેકે પ્રકીર્તિતમ. બીજો શ્લોક, પ્રાપ્તાસી સ્વલ્પ સંતુષ્ટ સુનિદ્રહ સૌર્ધ ચેતન પ્રભુ ભક્તશ્ચ સુરશ્ચ જ્ઞાતવ્યાશ્વ ગુણાહિ ષટ. ત્યાર પછી અનુવાદ કૃત્વા અર્થવિસ્તારમ કુરુત તસ્ય બોધમ ચ લિખત, એટલે કે ભાષાંતર કરી તેનો અર્થવિસ્તાર કરી અને બોધ લખવાનો છે, જેમાં પેલું છે તેનો જોઈએ તો સર્વેન્દ્રિયાણી સંયમ્ય બકવતા પંડિતો જન કાલદેભો પપન્નાની સર્વ કાર્યાણી સાધયેત, જેનો અનુવાદ છે બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને બગલાની જેમ સમજદાર માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા. જેનો અર્થ વિસ્તાર જોઈએ તો આ શ્લોકમાં જણાવ્યું છે કે મનુષ્ય બગલાના એક ગુણને અપનાવવો જોઈએ. બગલો પોતાના બધા અંગોને સંયમિત કરી એકાગ્ર થઈને માછલા પકડે છે અને પોતાનું પેટ ભરે છે, તેમ સમજદાર માણસે પણ પોતાની ઇન્દ્રિયોને પૂર્ણપણે નિયંત્રિત કરીને કાળ અને દેશના સંદર્ભમાં મળેલા બધા કાર્યો પાર પાડવા જોઈએ. બોધ મળે છે આપણને કે મનુષ્ય જીવન યાત્રામાં સફળ થવા માટે એકાગ્રતાનો ગુણ શીખવો જોઈએ. ત્યાર પછી બીજું છે,
અવિશ્રામમ વહેદ ભારમ શીતોષ્ણમ ચ ન વિંદતિ સસંતોષ તથા નિત્યમ ત્રિણી શિક્ષેત ગર્ધભાત. અનુવાદ: ગધેડો થાક્યા વિના બોજ ઉપાડે છે, ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતુષ્ટ રહે છે. ગધેડા પાસેથી આ ત્રણ ગુણો શીખવા જોઈએ. જેનો અર્થ વિસ્તાર જોઈએ તો આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્ય થાક્યા વિના જીવનનો ભાર, સંસારની બધી જવાબદારીઓનો બોજો ઉઠાવવો જોઈએ, ઠંડી ગરમીની કદાપી પરવા ન કરવી જોઈએ અને હંમેશા સંતુષ્ટ રહેવું જોઈએ. સંતોષી નર સદા સુખી અને સંતોષ એ માણસનો મોટો ખજાનો છે. ગધેડાના આ ત્રણ ગુણો અપનાવી મનુષ્ય જીવનમાં સુખી થઈ શકે. જે ઉપરથી આપણને બોધ મળે છે કે મનુષ્ય જીવનમાં બધી જવાબદારીઓનો ભાર ઉપાડી ઠંડી ગરમીની પરવા કર્યા વગર સંતોષને પોતાનો સાથી બનાવવો જોઈએ. ત્યાર પછીનું છે, યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સહ બંધુભિ સ્ત્રીયમાપદ્ગતામ રક્ષેત ચતુ શિક્ષેત કુકુટાત. જેનો અનુવાદ છે, લડાઈ કરવી, વહેલી સવારે ઉઠવું, પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી, કુકડા પાસેથી આ ચાર ગુણો શીખવા. અર્થ વિસ્તાર જોઈએ તો આ શ્લોકમાં કુકડાના ચાર ગુણોનો મનુષ્ય અપનાવવા એવી વાત કરી છે. કુકડો અન્ય કુકડા સાથે લડે છે, મનુષ્ય પણ અન્યનો સામનો કરવા યુદ્ધ કરવું જોઈએ. કુકડો વહેલી સવારે ઉઠીને કુકડે કૂક કરીને બધાને જગાડે છે, તો મનુષ્ય પણ સદા સ્વસ્થ અને નિરોગી રહેવા માટે વહેલું અમૃત વેળાએ ઉઠી જવું જોઈએ. કુકડો પોતાના જાત ભાઈઓ સાથે મળીને ભોજન કરે છે, તો મનુષ્ય પણ સંગઠનનો ગુણ અપનાવવો જોઈએ. કુકડો મુશ્કેલીમાં મુકાયેલી કુકડીને બચાવે છે, તો મનુષ્ય પણ સ્ત્રીઓ પ્રત્યે સમાન ભાવના કેળવવી જોઈએ. જેના ઉપરથી આપણને બોધ મળે છે કે કુકડાના ચાર ગુણો જીવનમાં અપનાવીને મનુષ્ય પોતાનું જીવન સાર્થક બનાવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 16 ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 9 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપથી સોલ્યુશનની PDFો મળી રહેશે, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, ફરી મળીશું પાઠ 17 ની અંદર. ત્યાં સુધી આવજો.